સુરતના ડિંડોલીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રધાનમંત્રી આવાસના નવનિર્મિત બાંધકામમાં પાણી ભરેલા ખાડામાંથી એક માસૂમ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળક રમતા રમતા ખાડામાં પડી ગયા બાદ મૃત્યુ પામ્યું હોવાનું સામે આવ્યું છે. માસૂમનો મૃતદેહ મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે. સુરતના ડિંડોલીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રધાનમંત્રી આવાસના નવનિર્મિત બાંધકામમાં પાણી ભરેલા ખાડામાંથી એક માસૂમ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળક રમતા રમતા ખાડામાં પડી ગયા બાદ મૃત્યુ પામ્યું હોવાનું સામે આવ્યું છે. માસૂમનો મૃતદેહ મળી આવતા પરિવારનો શોકમાં ગરકાવ થયો છે. ડિંડોલીમાં પ્રધાનમંત્રી આવાસના નવનિર્મિત બાંધકામના પાણી ભરેલા ખાડામાં માસૂમ દીકરો ડૂબી જતા મોતને ભેટ્યું હોવાની ઘટના સામે આવી હતી. 16 મહિનાનો લવકુમાર સવારથી ગુમ થયા બાદ 2 કલાકે પાણીમાં ભરેલા ખાડામાં તણાતો જોવા મળ્યો હતો. પિતાએ જણાવ્યું હતું કે ઘટના સમયે માતા પિતા બંને મજૂરી કામ કરવા ગયા હતા. પુત્ર લવકુમાર અન્ય બાળકો સાથે રમતો હતો. ત્યારબાદ તે અચાનક ગુમ થઈ ગયો હતો, જેથી તેની શોધખોળ ચાલી રહી હતી. થોડા સમય બાદ જ પાણી ભરેલા ખાડામાંથી મૃત હાલતમાં મળી આવતા બાળકો શોક પરિવારમાં સરી પડ્યો હતો. હાલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. કાટપ્રસાદ જનગેલાએ કહ્યું કે તેઓ છત્તીસગઢના રહેવાસી છે. તેમજ 3 મહિનાથી ડિંડોલીમાં પ્રધાનમંત્રી આવાસના નવનિર્મિત બિલ્ડિંગમાં બાંધકામમાં મજૂરી કામ કરી રહ્યા છે. 5 વર્ષનો માસૂમ લવકુમાર આજે સવારથી ગુમ હતો. અન્ય બાળકો સાથે રમતા રમતા ગુમ થયા બાદ એની શોધખોળ કરવામાં આવી હતી. જોકે 2 કલાક બાદ પાણી ભરેલા ખાડામાંથી તેનો મૃતદેહ મળી આવતા નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાંથી સિવિલમાં શિફ્ટ કરાયો હતો. સિવિલમાં લેવાતા લવકુમારને મૃત જાહેર કરાયો હતો. 3 સંતાનોમાં લવકુમાર 3જા નંબરનો પુત્ર હતો. ઘટના સમયે પતિ પત્ની બંને કામ કરી રહ્યા હતા. લવકુમાર ગુમ થઈ ગયા હોવાની વાત તમામ લોકોએ બાળકની શોધખોળ શરૂ કરી હતી. જોકે આખરે બાંધકામ સાઇડના પાણી ભરેલા 5 ફૂટના ખાડામાંથી જ લવકુમારનો મૃતદેહ મળી આવ્યો હતો.